સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા ચાલતા ઓનલાઈન શિક્ષણમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર ત્રણ પ્રશ્ન નંબર નવ કોઈ ઉદાહરણ દ્વારા બતાવો કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે પણ તેને અનુરૂપ પથલંબાઈ શૂન્ય હોતી નથી આવા પ્રકારની વાત આગળના પ્રશ્નમાં એટલે આઠમા પ્રશ્નમાં પણ થઈ ગઈ અને એની આગળ પથ લંબાઈ અને સ્થાનાંતરવાળા ટોપિકમાં પણ થઈ ગઈ એટલે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સ્થાનાંતરનું મૂલ્ય એ શૂન્ય હોઈ શકે પરંતુ પથલંબાઈ શૂન્ય હોતી નથી આકૃતિ એ આગળના પ્રશ્નોમાં જે રીતે હતી એની એ જ એવી જ નહીં પણ એની એ જ એટલે કોઈ પણ પ્રકારનો ફેરફાર આકૃતિમાં કર્યો નથી તો એની એ જ બાબતને આપણે આગળ વધારીએ છીએ અને ઉદાહરણ વડે સ્થાનાંતર અને પથ લંબાઈ એને અનુરૂપ જઈએ છે તો હવે ધ્યાન આપજો ધારો કે કોઈ એક કાર ઓ બિંદુથી એટલે ઓ બિંદુથી શરૂ કરી અને પી બિંદુ એ આવે અહીંયા પી બિંદુ એ આવે છે ત્યાંથી પાછા ગતિ કરી ને ઓ બિંદુ ઉપર પરત આવે આ ધ્યાન રાખજો આ પ્રક્રિયા સળંગ છે અહીંથી પી બિંદુ સુધી આવે અને પછી ત્યાંથી પીથી અહીંયા ઓ ઉપર પાછા આવે છે એટલે પ્રક્રિયા સળંગ છે સળંગ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને વાત કરવાની તો પથ લંબાઈની આપણે પહેલાં વાત કરીએ તો ઓથી શરૂ કરી અને પી અને પીથી શરૂ કરી અને ઓ એટલે જેટલું પણ અંતર કપાયું છે બધાનો સરવાળો કરવાનો થાય તો ઓ પી વત્તા પીઓ ઓ પી કેટલું ઓથી શરૂ કરી અને પી સુધીનું તમે જુઓ તો ત્રણસો સાહીઠ થયું એવું કહેવાય અને પીથી શરૂ કરી અને ઓ એટલે પણ ત્રણસો સાહીઠ થયું કહેવાય એટલે ત્રણસો સાહીઠ વત્તા ત્રણસો સાહીઠ એટલે સાતસો વીસ મીટર પેલાની જેમ દાખલા તરીકે અમદાવાદથી આપણે બરોડા જઈએ બરોડાથી પાછા અમદાવાદ આવીએ એટલે અમદાવાદથી બરોડા એ સો કિલોમીટર હોઈએ અને વત્તા બરોડાથી પાછા આવીએ અમદાવાદ એટલે બીજું સો કિલોમીટર એટલે બસો કિલોમીટર કુલ અંતર કપાયું એ કાપેલું કુલ અંતર એ જ આ પથલંબાઈ થઈ કહેવાય તો અહીંયા ત્રણસો સાહીઠ ઓથી પી સુધી પાછું પી થી ઓ સુધી જઈએ ત્રણસો સાહીઠ બીજા એટલે સાતસો મૂલ્ય આપણે જોઈએ તો સ્થાનાંતરનું તો સામાન્ય સૂત્ર છે ને અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો અંતિમ સ્થાન એ કયું ઓ અને પ્રારંભિક સ્થાન પણ ઓ કેમ ઓથી શરૂ કરી અને પી સુધી આપણે જઈએ છીએ ફરતી પાછા P થી શરૂ કરી અને ઓ સુધી સળંગ પ્રક્રિયા છે અલગ અલગ નથી એટલે અહીંયા પ્રારંભમાં ક્યાં હતા પછી પી પાસે પહોંચીને પાછા ક્યાં આવ્યા ઓ પાસે જ એટલે અંતિમ સ્થાન પણ ઓ અને પ્રારંભિક સ્થાન પણ ઓ અને ના યામ તો આપણી પાસે 0 છે એટલે જીરો માઇનસ એટલે 0 એટલે કારનું સ્થાનાંતર શૂન્ય થાય છે આમ ગતિ કરતા પદાર્થોના સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે અને ન પણ હોઈ શકે આગળ શૂન્ય નતું અહીંયા શૂન્ય મળી ગયું છે ટૂંકમાં સ્થાનાંતર માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ઓકે